નમસ્કાર, હું છું આપની સાથે રોશની. તમે જોઈ રહ્યા છો ગુજરાત એક્સપ્રેસ. મોડાસાના બામણવાડના ખેડૂત રામાભાઈ પટેલે પરંપરાગત ખેતી છોડીને બાગાયતી વિભાગના માર્ગદર્શન હેઠળ કેપ્સિકમની ખેતી કરી લાખોની કમાણી કરી છે. આ ખેડૂતે બાગાયતી પાકમાં કાઠું કાઢતા હવે અન્ય ખેડૂતો પણ તેમના માર્ગદર્શન હેઠળ કેપ્સિકમની ખેતી તરફ વળ્યા છે. બામણવાડના રામાભાઈ પટેલ પહેલા મગફળી અને ઘઉંની ખેતી કરતા હતા. આ ખેતીથી તેમના પરિવારનું ભરણપોષણ મુશ્કેલીથી થતું હતું. પછી બાગાયત વિભાગના અધિકારીઓએ તેમને બાગાયતી ખેતી કરવા યોગ્ય માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને બાગાયત ખાતા દ્વારા હાઇબ્રિડ બિયારણ ઘટકમાં રૂપિયા 19,000 અને પ્લાસ્ટિક આવરણ આપ ઘટકમાં રૂપિયા 14,000ની પ્રોત્સાહિત રકમ પણ ફાળવવામાં આવી હતી. નિષ્ણાંતો પાસેથી યોગ્ય માર્ગદર્શન અને સહાય મળતા રામાભાઈ પટેલે તેમની 1 હેક્ટર જમીનમાં કેપ્સિકમની ખેતી કરી વર્ષ દરમિયાન તેમણે રૂપિયા 2 લાખનો ખેતી ખર્ચ કરી કેપ્સિકમ મરચાની ખેતી કરી છે. આમાં તેમણે વિપુલ પ્રમાણમાં ઉત્પાદન મેળવીને રાજસ્થાનમાં તેનું વેચાણ કરતા રૂપિયા 14 લાખ જેટલું ઉત્પાદન મળ્યું હતું. ખેતી ખર્ચ બાદ કરતા તેમણે રૂપિયા 10 લાખ કરતાં વધુની આવક થઈ હોવાનું નોંધાયું છે. તો કેપ્સિકમનો આ નફો તેમની વર્ષો પરંપરાગત ખેતીના 5 વર્ષના નફા કરતાં પણ વધારે થયો હોવાનું પરિવાર દ્વારા જાણવા મળ્યું હતું. જિલ્લાના અન્ય ઘણા ખેડૂતો પણ બાગાયતી ખેતી કરવા તરફ પ્રેરિત થયા છે. જામનગરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે. આ માટે દેશ વિદેશમાંથી જાત જાતના પ્રાણીઓ લાવવામાં આવી રહ્યા છે. ત્યારે વધુ 95 પ્રાણીઓ જામનગરમાં પહોંચ્યા છે, જેમાં વાઘ, જંગલી બિલાડી, જેગુઆર, ટેમાના ડોસ, ઓકેલોટ જેવા યુનિક જાનવરો પણ સામેલ છે. તમામને વિમાન દ્વારા મોરક્કોથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી જામનગરમાં ગ્રીન ઝૂલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન કિંગડમના નામે વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે. આ પ્રાણી સંગ્રહાલય યુનિક છે, કારણ કે આ એક રેસ્ક્યુ સેન્ટર છે જે લોકો માટે ખુલ્લું મૂકવામાં નહીં આવે. આ રેસ્ક્યુ સેન્ટરમાં ઇજાગ્રસ્ત તેમજ માનવભક્ષી માંસાહારી પ્રાણીઓને રાખવામાં આવશે. વન વિભાગના સહયોગથી સમગ્ર પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. તો કોરોના મહામારીને કારણે નવા પ્રાણીઓ લાવવાની કામગીરી પર બ્રેક લાગ્યો હતો, પરંતુ હવે મહામારીનો પ્રકોપ ઘટતા હવે પ્રાણીઓ લાવવામાં આવી રહ્યા છે. મોરક્કોથી 27 વાઘ, 10 રીંછ, 10 ચિત્તા અને 10 સાહુડી, 10 જેગુઆર, 10 લિંક્સ, 4 ટેમાનાડોસ, 3 ઓકેલોટ, 10 અમેરિકન મોટી બિલાડી લાવવામાં આવી છે. આ તમામને દક્ષિણ આફ્રિકાના મોરક્કોથી અમદાવાદ એરપોર્ટ સુધી કાર્ગો પ્લેન સુધી લાવવામાં આવ્યા હતા, જેના બાદ તેમને ખાસ વ્યવસ્થા દ્વારા જામનગર લાવવામાં આવ્યા છે. અમરેલી પંથકના ખેડૂતો સૌથી વધુ કપાસનું વાવેતર કરે છે, ત્યારે કપાસની સિઝન પૂરી થયા બાદ હવે ખેડૂતોને કપાસનો તગડો ભાવ મળી રહ્યો છે. અમરેલી યાર્ડમાં કપાસનો ભાવ 3,000ની સર્વોચ્ચ સપાટીને આંબવા જઈ રહ્યો છે. અહીં અમરેલી યાર્ડમાં ખેડૂતોને 2,970નો ભાવ મળી ચૂક્યો છે. ગત ચોમાસાના અમરેલી જિલ્લામાં કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને તગડો ફાયદો થયો છે. ખાસ કરીને જે ખેડૂતોએ માલ સંગ્રહ રાખ્યો હતો અથવા જે તે સમયે પૂરો માલ વેચ્યો ન હતો અને થોડો ઘણો કપાસ ઘરમાં રાખી મૂક્યો હતો, તેમને હાલમાં કપાસના અત્યાર સુધીના સૌથી ઊંચા ભાવ મળી રહ્યા છે. બલકે હવે કપાસના પ્રતિમણ ભાવ રૂપિયા 3,000ને આંબી જાય તે દિવસો દૂર નથી, કારણ કે અમરેલી યાર્ડમાં હાલમાં ખેડૂતોને 2,900થી લઈને 2,970 સુધીનો ભાવ તો મળી ચૂક્યો છે. આમ પણ અમરેલી જિલ્લામાં પાછલા 1.5 દાયકા કરતાં વધુ સમયથી મહત્તમ વાવેતર કપાસનું થઈ રહ્યું છે. સિંચાઈની અપૂરતી સુવિધા છતાં મગફળીના ભાવ અને પાક બગડવાની સંભાવના સામે કપાસમાં ઉતારો સારો રહેતો હોવાથી અહીંના ખેડૂતો કપાસની ખેતી તરફ વળ્યા છે. રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે દિન પ્રતિદિન વધતી જતી ભિક્ષુક વૃત્તિને ડામવા માટે રાજ્ય સરકારે નવી વ્યવસ્થા આરંભી છે, જેમાં તમામ યાત્રાધામોને ધીરે ધીરે ભિક્ષુક મુક્ત કરી તે લોકો માટે આત્મનિર્ભર બનાવવા માટે સરકારી સ્તરે પ્રયાસો હાથ ધરાશે. જે સંદર્ભે 8 યાત્રાધામમાં રસ્તે રઝળતા લોકો ભિક્ષુકોનો સર્વે હાથ ધરવામાં આવશે, જેમાં યાત્રાધામ દ્વારકાનો પણ સમાવેશ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ભગવાન દ્વારકાધીશજીની નગરીમાં જ એક અંદાજ મુજબ 200થી 400 જેટલા આવા ભિક્ષુકો હોવાનો પ્રાથમિક અંદાજ છે, જ્યારે આવા તમામને જુદી જુદી સરકારી સહાયથી જોડી સંસ્થાઓની મદદ વડે આત્મનિર્ભર બને તે માટે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. રાજ્ય સરકારે પાયલોટ પ્રોજેક્ટ તરીકે રાજપીપળાની પસંદગી કરી ભિક્ષુક વૃત્તિ સાથે સંકળાયેલા લોકોને રેન બશેરામાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને આવડત અને ક્ષમતાના આધારે કામ પણ સોંપી યોગ્ય વળતર અપાશે. આ ખાસ પ્રોજેક્ટમાં લાભાર્થી લોકોને જુદા જુદા 35 લાભો આપવાનું નક્કી કરાયું છે, જે લાભ 3 ભાગમાં જે તે સંબંધોમાં આપવામાં આવશે, જેમાં પ્રારંભે સર્વે સહિતની પ્રક્રિયા હાથ ધરાશે. તો દેવભૂમિ દ્વારિકા જિલ્લામાં ખાસ કરીને આધાર વગરના આ ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલા લોકોની સર્વે માહિતી સહિતની પ્રક્રિયા હાલ વેગવંતી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે. જોકે ઉકત પ્રોજેક્ટ કપરા ચડાણ સમૂહ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સિઝનમાં લીંબુના ભાવ રૂપિયા 100ની સપાટી ઉપર પહોંચ્યા બાદ હવે ટામેટા મોંઘા થઈ રહ્યા છે. બેંગ્લોરમાં આવેલા વરસાદને કારણે ત્યાંથી આવતા ટામેટાના ભાવ સાવ બંધ થઈ ગયા છે, જ્યારે સ્થાનિક આવકમાં આકરો તાપ નડી ગયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. હાલ ટામેટા માટે અત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રની મહારાષ્ટ્ર, રાજસ્થાન અને પોરબંદર પર આધાર રાખવો પડે છે.
ડિમાન્ડની સામે આવક ઓછી હોવાથી હાલમાં ટામેટાનો ભાવ રૂપિયા 60 થી 70 સુધી પહોંચ્યો છે। અન્યથા અત્યારે ટામેટાનો ભાવ રૂપિયા 30 થી 50 સુધી હોય છે। આ અંગે વેપારીઓના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે બેંગ્લોરથી ટામેટા વધુ આવતા હોય છે, પરંતુ ત્યાં આવેલા વરસાદને કારણે ટામેટાની આવક ત્યાંથી બંધ થઈ છે। આથી બેંગ્લોરે મહારાષ્ટ્ર અને પંજાબમાંથી ટામેટા મંગાવી રહ્યું છે। આ મહારાષ્ટ્રના ટામેટાની ડિમાન્ડ વધી છે। ઉનાળાના આકરા તાપને કારણે તેની અસર અન્ય શાકભાજીની આવક પર પણ જોવા મળી રહી છે। આકરો તાપ હોવાથી દૂરના ખેડૂતો પોતાના શાકભાજી લઈને આવવાનું ટાળી રહ્યા છે। શુક્રવારે ટામેટાની આવક 572 ક્વિન્ટલ નોંધાઈ હતી। યાર્ડમાં ટામેટાનો લઘુત્તમ ભાવ રૂપિયા 600 થી 1000 પ્રતિ મણ બોલાયો હતો। છેલ્લા 3 દિવસથી સિંગતેલ અને કપાસિયા તેલમાં સ્થિર વલણ હતું, તો સ્થિર વલણ વચ્ચે શુક્રવારે બજાર તૂટી હતી અને ભાવમાં ઘટાડો આવ્યો હતો। સિંગતેલ અને કપાસિયા તેલમાં રૂપિયા 20નો ઘટાડો આવ્યો હતો, તો ભાવ ઘટ્યા છતાં સિંગતેલનો ડબ્બો રૂપિયા 2700ની સપાટી ઉપર રહ્યો છે, જ્યારે કપાસિયા તેલનો ડબ્બો રૂપિયા 2640નો થયો છે। અને જ્યારે અન્ય સાઇડ તેલમાં સ્થિર વલણ જોવા મળી રહ્યું છે। વેપારીઓના જણાવ્યા અનુસાર સાઇડ તેલમાં તેજી હોવાને કારણે મુખ્ય તેલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ હવે ઇન્ડોનેશિયા 23 મેથી પામ ઓઇલની નિકાસ પર પ્રતિબંધ હટાવવા જઈ રહ્યું છે, તેથી બજારમાં જે ગભરાટ હતો તે દૂર થયો છે, જેને કારણે ભાવમાં ઘટાડો આવી રહ્યો છે। ભાવમાં ઘટાડો આવતા સ્ટોકિસ્ટોને પોતાની પાસે જે માલ સંગ્રહ કરી રાખ્યો હતો તે વેચવા માટે કાઢ્યો છે, જેને કારણે બજારમાં માલ પૂરતા પ્રમાણમાં છે। સામે ડિમાન્ડ છે કે નહીં, જોકે હજુ રૂપિયા 50 સુધીનો ભાવ ઘટે તેવી સંભાવના વેપારીઓએ વ્યક્ત કરી છે। શુક્રવારે પામોલીનમાં રૂપિયા 5નો ઘટાડો આવતા તેલનો ડબ્બો રૂપિયા 2500નો થયો હતો, જ્યારે સનફ્લાવર રૂપિયા 2680, કોર્ન ઓઇલ રૂપિયા 2440, વનસ્પતિ ઘી રૂપિયા 2650, કોપરેલ તેલ 2600 અને સરસવ તેલ રૂપિયા 2510 રહ્યું હતું। અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઈવે પર પોલીસ સ્પીડ લિમિટની શનિવારથી અમલવારી શરૂ કરશે, જે મુજબ 70થી વધુ સ્પીડે વાહન દોડાવનાર ચાલક પહેલીવાર પકડાશે તો રૂપિયા 2000, બીજી વાર પકડાશે તો રૂપિયા 4000 અને તે પછી પકડાશે તો 6 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે, તેવું ટ્રાફિક જેસીપી મયંકસિંહ ચાવડાનું કહેવું છે। જો કે આ અમલવારી કેવી રીતે કરાશે તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ પોલીસનો દાવો છે કે સીસીટીવીમાં સ્પીડ લિમિટનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યું છે, પણ એસટી હાઈવે પરના એક પણ બ્રિજ પર સીસીટીવી દેખાતા નથી। ત્યારે કેવી રીતે ઓવર સ્પીડિંગવાળા વાહનોને પકડવામાં આવશે તે એક પ્રશ્ન છે। અગાઉ પણ સ્પીડ ગનથી એસટી હાઈવે પર વાહન ચાલકોને પકડવાનો પ્રયાસ થયો હતો, જે નિષ્ફળ નીવડ્યો હતો। પોલીસના કહેવા મુજબ હાલ એસટી હાઈવે પર પ્રાયોગિક ધોરણે દંડની અમલવારી શરૂ કરવામાં આવી છે, તે પછી શહેરના સંભવિત અકસ્માત ઝોન બની ગયેલા રસ્તા ઉપર પણ આનો અમલ કરાશે। ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દિલ્હી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં સબમિટ કરાયેલા રિપોર્ટ મુજબ આ 8 રસ્તાઓ પીક અવર્સ દરમિયાન જોખમી હોય છે, જેમાં એસટી હાઈવે, સરખેજ, જેતલપુર, ઓઢવ, નારોલ અને રામોલનો સમાવેશ થાય છે। રિપોર્ટ મુજબ શહેરમાં થતા કુલ એક્સિડન્ટમાંથી 30% એક્સિડન્ટ આ રસ્તા પર નોંધાયા છે। ખાનગી યુનિવર્સિટીમાં વહીવટ કરીને આવેલા વીસી વિજય શ્રીવાસ્તવે એમએસ યુનિવર્સિટીમાં નવો ફતવો બહાર પાડ્યો છે, જેમાં તેમની ઓફિસમાં આવતા મુલાકાતીઓને મોબાઈલ બહાર મૂકવાની સૂચના અપાઈ છે। કોઈ રેકોર્ડિંગ કરી લે તેવા ભયથી મોબાઈલ બહાર મૂકવા સૂચના અપાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે। સરકારે ખાનગી યુનિવર્સિટીમાં વીસી તરીકે ફરજ બજાવતા વિજય શ્રીવાસ્તવની નિમણૂક એમએસ યુનિવર્સિટીના વીસી તરીકે કરી છે। ત્યારથી વિવિધ વિવાદો શરૂ થઈ ગયા છે। અધ્યાપકો, વિદ્યાર્થીઓ, સેનેટ, સિન્ડિકેટ સભ્યોમાં વીસી સામે અનેક મુદ્દાને લઈને રોષ જોવા મળી રહ્યો છે। વીસી તરીકે કાર્યભાર સંભાળ્યા પછી વિજય શ્રીવાસ્તવ દ્વારા ખાનગી યુનિવર્સિટીની જેમ વહીવટ ચલાવી રહ્યા છે, જેના કારણે તેમની કાર્યપ્રણાલી સામે રોષ જોવા મળી રહ્યો છે। હવે તેમની કેબિનની બહાર મુલાકાતીએ મોબાઈલ લઈ જવો નહીં તેવી સૂચના લખાઈ છે। નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના તારણો અનુસાર રાજ્યમાં વર્ષ 2000 બાદ એલપીજી કનેક્શનમાં 36% વધારો થયો છે, જોકે રાજ્યમાં હજુ પણ 53% લોકો લાકડાનો ઈંધણ તરીકે ઉપયોગ કરીને ચૂલા પર જ રસોઈ કરવાનું પસંદ કરે છે। સબસિડી વગરના એલપીજી સિલિન્ડરના ભાવ 1000ને પાર પહોંચતા એક જ મહિનામાં ભાવ વધારાનો બમણો ઘા વાગ્યો છે। મે 2020ની તુલનામાં મે 2022માં સબસિડી વગર 14.2 કિલોગ્રામ એલપીજી સિલિન્ડરના ભાવમાં 16 વખત ભાવ વધારો ઝીંકાયો છે, જેના કારણે 2 વર્ષના સમયગાળામાં જ લોકોને 72% વધુ ભાવ ચૂકવવો પડી રહ્યો છે, જેની સામે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોના માત્ર 45.2% ઘરોમાં એલપીજી કે નેચરલ ગેસનો ઉપયોગ રાંધવામાં કરવામાં આવે છે, જ્યારે લાકડાનો ઉપયોગ 50%, કોલસા, ચારકોલનો ઉપયોગ 1.4%, કેરોસીનનો ઉપયોગ 0.6% કરવામાં આવી રહ્યો છે। નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5/2019-21 મુજબ રાજ્યના શહેરી વિસ્તારમાં એલપીજી નેચરલ ગેસનો વપરાશ 94% છે। દેશભરમાં પેટ્રોલિયમ પેદાશ ઉપર મોંઘવારી ચાલુ છે, હવે સરકારે ફરી એકવાર સીએનજીના ભાવમાં વધારો કર્યો છે। આઈજીએલએ દિલ્હી એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં સીએનજી 2 રૂપિયા પ્રતિ કિલોગ્રામ મોંઘો કર્યો છે। આ વધેલી કિંમત શનિવારે સવારે 6 વાગ્યાથી લાગુ કરવામાં આવી છે। આ જાહેરાત સાથે નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં સીએનજી 78.17 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે,
जो गुरुग्राम की बात करिए तो सीएनजी की किंमत दिल्ली में 83.94 रुपया प्रति किलोग्राम और दिल्ली में 75.61 रुपया प्रति किलोग्राम थी गई है। छेल्ला 6 दिवस में सीएनजी भाव में सतत बीजो वधारो है। अगाउ 15 मे रोज सीएनजी भाव में 2 रुपया वधारो थयो हतो। रेवाड़ी में सीएनजी की किंमत हवे 84.27 रुपया प्रति किलो थी वधीने 86.07 रुपया प्रति किलो थी गयो है। करनाल और कैथल में सीएनजी की किंमत 82.27 रुपया प्रति किलो थी वधीने हवे 84.27 रुपया प्रति किलो थी गई है। मुजफ्फरनगर में सीएनजी की किंमत 80.84 रुपया प्रति किलो थी वधीने 82.84 रुपया और कानपुर में 85.40 रुपया प्रति किलो थी वधीने 87.40 रुपया थी गई है। दिग्गज विकेटकीपर बेट्समेन महेन्द्र सिंह धोनी भले आंतरराष्ट्रीय क्रिकेट में निवृत्ति लई लीधी हो पण तेना प्रशंसकों ओछा थया नथी। धोनी आईपीएल में चेन्नई सुपर किंग्स की कैप्टनशीप कर रो तो आईपीएल 2015 में सीएसके अंतिम मुकाबला दरमियान एवं चर्चा थी कि धोनी सीएसके जर्सी में अंतिम वक्त मैदान में उतरशे। जो कि धोनीए स्पष्ट कर्युं छे कि ते आगामी सीजन में आईपीएल में चेन्नई सुपर किंग्स तरफ थी रमशे। आईपीएल 2022 में सीएसके की सफर निराशाजनक रही है। सीजन की शुरुआत में रविन्द्र जाडेजा कैप्टन तरीके वरणी करवामां आवी हती ते पोतानी कैप्टनशीप में खास कमाल करी शक्यो न हतो। तेना नेतृत्व में सीएसके 8 मैच हार्यु हतु अने जेमां 2 मैच में जीत मेळवी हती ज्यारे 6 मैच में पराजय थयो हतो। आ पछी धोनी ने कैप्टनशीप सौंपवामां आवी हती जो कि ते पण टीम ने जीत अपावी शक्यो न हतो। सीएसके आ सीजन में 14 मैच रम्यू छे जेमां 4 मैच में विजय थयो छे अने 10 में पराजय थयो छे। राज्य में कोरोना ना कुल सक्रिय केस की संख्या 212 थी जेमाथी एकला अमदावाद जिला में 135 सक्रिय दर्दीओ है। अमदावाद बाद वडोदरा जिला में सौथी वधु 44 दर्दीओ कोरोना की सारवार हेठळ है ज्यारे गांधीनगर में 14 सक्रिय केस राजकोट अने सूरत में 5-5 जामनगर में 4 केस है। आ उपरांत नवसारी मेहसाणा भरूच अरवली और आणंद में 1-1 सक्रिय दर्दी है। अन्य 22 जिला में आ दिवसों में कोरोना एक पण दर्दी नहीं तो गुजरात में कोरोना कुल सक्रिय केसों में अर्धाथी वधु एक केस एकला अमदावाद में है। जो कि राज्यना 33 में 22 जिला में हाल में कोरोना एक पण सक्रिय दर्दी नहीं। दररोज परीक्षणों की संख्या 20,000 की ओछी है तो राज्य में कोरोना की स्थिति में सुधारा ने कारण हवे टेस्ट की संख्या में घटाड़ो थयो छे। बुधवारे राज्यभर में कोरोना की तपास माटे 17,242 टेस्ट करवामां आव्या हता। तेमांथी सौथी वधु 1992 परीक्षणों जूनागढ़ जिला में लेवाया हता। मध्य गुजरात में छेल्ला 2 दिवस से दक्षिण पश्चिम दिशाना पवनों कारण काळझाळ गर्मी थी राहत मिली है। जो कि शुक्रवार पश्चिम दिशानो पवन फूंकाता गर्मी पारो 1 डिग्री सुधी वध्यो हतो। जेने लईने आणंद खेड़ा शहर में तापमान 40 डिग्री ने पार पहुंचता घणा दिवसों बाद आगनी भट्टी में धकेलायु होय तेम काळझाळ गर्मी अनुभव थयो हतो। तो आगामी 3 दिवस में हवामान सूकू गरम आकाश चोखू रहेवानी संभावना छे। तेमज महत्तम तापमान 41-43 डिग्री रहेवानी हवामान विभागे आगाही करी छे। आणंद कृषि हवामान विभागे जणावेल के शुक्रवारे दिवसभर सरेराश प्रति कलाके 4.7 किलोमीटर की झड़पे फूंकायेला पवनना कारणे चरोतर में तापमान 1 डिग्री सुधी ऊंचकायुं हतुं। गुरुवारे महत्तम तापमान 39 डिग्रीए हतुं ज्यारे शुक्रवारे महत्तम तापमान 40 डिग्रीए पहोंचता प्रजानी मुश्किलीमां वधारो कर्यो हतो। बजारो खाली जोवा मळी हती। हरिधाम सोखड़ा छोड़ी आणंदना बाकरोल गयेला प्रबोध स्वामी द्वारा वडोदराना लेप्रेसी ग्राउंड खाते ब्रह्मलीन हरिप्रसाद स्वामी 88 मा प्रागट्य उत्सव आयोजन करवामां आव्युं छे। जेमां गुजरातना मुख्यमंत्री भूपेन्द्र पटेल पण हाजर रहेशे तेम जणाववामां आव्युं छे। हरिधाम सोखड़ा हरिप्रसाद स्वामी ब्रह्मलीन थया बाद तेमना उत्तराधिकारी तरीके विवादे जोर पकड़्युं हतुं। जेमां प्रेम स्वरूप स्वामी अने प्रबोध स्वामी जूथ वच्चे विवाद बाद प्रबोध स्वामी सोखड़ा मंदिर छोड़ी समर्थक संतो अने अनुयायीओ साथे आणंदना बाकरोल खाते गया हता। त्यारबाद सोखड़ा खाते हरिप्रसाद स्वामी प्रागट्य महोत्सव उजवायो हतो अने तेमनी चादर विधि पण थई। हवे प्रबोध स्वामी द्वारा वडोदराना आजवा रोड स्थित अनसुया लेप्रशी ग्राउंड खाते रविवारे सांजे 7 वाग्या थी 10 वाग्या सुधी हरिप्रसाद स्वामी 88 प्रागट्य उत्सव आयोजन करवामां आव्युं छे। योजायेली पत्रकार परिषद में सुव्रत जीवनदास स्वामीए जणाव्युं हतुं कि रविवारे योजानारा गुरु भक्ति महोत्सव में 61,000 थी वधु भक्तो सामेल थशे। मुख्यमंत्री भूपेन्द्र पटेल पण आ महोत्सव में सामेल थशे। रापर तालुकाना भीमदेवका जूथ ग्राम पंचायत हेठळ आवती आसपासनी 8 जेटली वांढमां अने गाममां छेल्ला 2 मासथी पाणीनी समस्या सर्जाय छे। उनाळाना दिवसोमां पाणीनी विशेष जरूरियात रहेती होय छे त्यारे अहीं पाणी मळतुं बंध थई जता ग्रामजनો મુશ્કેલીમાં મુકાયા છે। गत वर्षे कुंभारिया पाणी योजना द्वारा नवीन लाइन मार्फते शुरू थयेलुं पाणी छेल्ला 2 मासथी बंध थई गयुं छे जेना कारणे सैकड़ों महिलाओं ने पाणी मेळववा रझळपाट करवी पड़ी रही छे। गामना टांकामां तळिये पड़ेलुं पाणी लेवा महिलाओं भीड़ लगावी रही छे। पाणी समस्या निवारवा गामना सरपंच बालूबेन सुराणीए पाणी पुरवठा कचेरी अने संबंधित एजेंसी समक्ष अनेक रजूआतो करवा छतां हजु सुधी कोई उकेल आवी शक्यो नथी। रापरना भीमदेवका गाममां गत वर्षे अमलमां आवेली कुंभारिया वोटर सप्लाय योजना 8 मास व्यवस्थित चाल्या बाद हवे 2 मास बंध पड़ी गई छे। जर्जरित अने जाम थयेली पाइपलाइननुं समारकाम पण करवामां आवतुं नथी।
अमरेली पंथक में पाछला घना दिवस थी तापमान सतत 40 डिग्री ने पार ज रहे छे। आजे पण शहेर नुं महत्तम तापमान 42 डिग्री नोंधायु हतुं, जेने पगले काजळ गरमी थी लोको त्राहिमाम पुकारी उठ्या छे। अमरेली पंथक में ओणसाल उनाळो आकड़ो रह्यो छे, तो एप्रिल मास में तो पारो सतत 40 डिग्री ने पार ज रह्यो हतो। सतत पड़ी रहेली काजळ गरमी थी लोको ताव तोबा पुकारी उठ्या छे। शहेरनुं महत्तम तापमान 42 डिग्री नोंधायुं हतुं, ज्यारे न्यूनतम तापमान 26 डिग्री रह्युं हतुं। तो हवामां भेजनुं प्रमाण 79% अने पवननी प्रति कलाक सरेराश गति 19.8 किलोमीटर नोंधाई हती। शहेरमां बपोरना समये तो जाणे आकाशमांथी अगनवर्षा थती होय तेम आकરા તાપના કારણે બજારો પણ સુમસામ ભાસી રહી છે। આખો દિવસ ભારે ઉકળાટ રહેતો હોય છે, લોકો અકળાઈ ઉઠ્યા છે। તો અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા અમરેલી પંથકમાં માવઠું પણ થયું હતું। રાજ્યના ધોરીમાર્ગો પર રખડતા ઢોરને કારણે થતા અકસ્માતમાં અપમૃત્યુના બનાવો પર અંકુશ મેળવવા તેમજ ધોરીમાર્ગો પર દોડતા ઓવરસ્પીડ વાહનો ઉપરાંત 3-4 માર્ગીય રસ્તો આગળ ભેગા જઈને ભેગો થતો હોવાથી અગાઉથી જ વાહન ચાલકોને જાણકારી મળી રહે તે માટે વર્લ્ડ બેંકના સહયોગથી રાજ્ય માર્ગ મકાન વિભાગ દ્વારા ગાંધીનગરના માર્ગો પર પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાશે। વાઇલ્ડ લાઇફ ડિટેક્શન, ઇન્સિડેન્ટ ડિટેક્શન અને સ્પીડ ડિટેક્શન કેમેરા લગાવીને એક પાયલોટ પ્રોજેક્ટનું ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે, જે મહિનાના અંત સુધીમાં કાર્યરત પણ કરી દેવામાં આવશે। તો ગુજરાતમાં માર્ગ અકસ્માતના રોજબરોજ બનાવો સામે આવી રહ્યા છે। તાજેતરમાં મળેલી ગુજરાત વિધાનસભાની બેઠકમાં રાજ્ય સરકારે માર્ગ અકસ્માત મામલે થતા મોતના આંકડા જાહેર કર્યા હતા। આ આંકડાઓ અનુસાર છેલ્લા 3 વર્ષમાં એટલે કે વર્ષ 2018-2019-2020 સપ્ટેમ્બર દરમિયાન 21,000થી વધુ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે, જ્યારે 46,000થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। એટલે કે દર વર્ષે 7,000થી વધુ લોકો માર્ગ અકસ્માતનો ભોગ બને છે। ભાવનગર શહેરના હાર્દસમાં એવા વાઘાવાડી રોડ પર આવેલ અક્ષરવાડી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો 16મો પાટોત્સવ આગામી તારીખ 22 મેની રવિવારના રોજ યોજાશે, જેમાં 2 દિવસ દરમિયાન ભવ્ય કીર્તન, મૂર્તિઓનો અભિષેક વિધિ, મહાપૂજા તથા અન્નકૂટ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। મંદિરો ભારતીય સંસ્કૃતિની અવિભાજ્ય અંગ છે, તો સમાજના સર્વાંગી ઉત્કૃષ્ટ માટે ભગવાન સ્વામિનારાયણે પ્રારંભ કરેલ મંદિરોની પરંપરા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આજ પર્યાપ્ત ચાલુ છે। બીએપીએસના મંદિરો આપણા સંસ્કારો, કૌટુંબિક મૂલ્યોની રક્ષા કરે છે, શૈક્ષણિક સંભાળ રાખે છે, પરમ શાંતિ અને પરમાત્માની પ્રાપ્તિ કરાવે છે, વ્યસનમુક્ત આદર્શ સમાજનું નિર્માણ કરે છે, સામાજિક પ્રવૃત્તિનું કેન્દ્ર સ્થાન છે। પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પ્રતિષ્ઠિત અને મહંત સ્વામી મહારાજ દ્વારા કાર્યાન્વિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડી ભાવનગરનો 16મો પાઠોત્સવ સંસ્થાના વિદ્વાન અને વરિષ્ઠ સંત નારાયણ મુનિ સ્વામીની ઉપસ્થિતિમાં 22મે રવિવારના રોજ ઉત્સાહ અને ઉમંગભેર ઉજવવામાં આવશે। તલાવચોરા ગામનો ખેડૂત પોતાની આગવી સૂઝબૂઝ અને મહેનતથી ઉનાળુ ડાંગરનું વીઘા દીઠ 110 મણથી વધુ વિક્રમી ઉત્પાદન મેળવી રહ્યો છે। તલાવચોરા ગામના પટેલ ફળિયાના ખેડૂત નટુભાઈની ખેતી પદ્ધતિની અન્ય ખેડૂતો પણ પ્રેરણા લઈ રહ્યા છે। ચીખલી તાલુકાના તલાવચોરા ગામના પટેલ ફળિયામાં રહેતા ખેડૂત નટુભાઈ મોરાભાઈ પટેલ છેલ્લા ઘણા વર્ષથી ઉત્તમ પ્રકારની ખેતી કરતા આવ્યા છે। તેઓ ડાંગરનો ચોમાસુ અને ઉનાળાનો એમ બે પાક લઈ રહ્યા છે। કાવેરી નદીમાંથી 1 કિલોમીટરની પાઇપલાઇન દ્વારા તેમણે પોતાના ખેતરમાં સિંચાઈની વ્યવસ્થા કરી છે અને ચોમાસાનો પાક લઈ લીધા બાદ વાસા દીઠ 1 કિલો સરબીનું વાવેતર કરી દેવામાં આવે છે। વીઘા દીઠ જમીનમાં 3-1 ટ્રેક્ટર જેટલું છાણિયું ખાતર અને સણબીથી જમીન તૈયાર કરી ઉનાળુ ડાંગરનું વાવેતર કર્યું હતું, તો 1.5 વીઘા જેટલી જમીનમાં હાલ ડાંગરની જયા જાતનો પાક લહેરાઈ રહ્યો છે અને વીઘા દીઠ 110 મણથી વધુનું ઉત્પાદન મેળવવાનો આશાવાદ નટુભાઈ સેવી રહ્યા છે। ગત વર્ષે પણ ઉનાળુ પાકમાં તેમણે 110 મણ જેટલું વિક્રમી ઉત્પાદન મેળવ્યું હતું, તો ચોમાસુ પાકમાં તો આનાથી વધુ ઉત્પાદન તેઓ મેળવે છે। તેઓ ડાંગર સાથે ડાંગરના પુલિયાનું પણ વેચાણ કરી સારી આવક મેળવી રહ્યા છે। અમરેલી જિલ્લામાં રવિવારના દિવસે આરોગ્ય વિભાગ હર ઘર દરસ્ત અભિયાન હેઠળ મેગા વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કર્યું છે। અહીં જુદા જુદા 250 જેટલા સ્થળે 1 જ દિવસમાં 1.55 લાખ લોકોને વેક્સિન અપાશે। વેક્સિન બૂથ પર જઈને વેક્સિન લેવા આરોગ્ય વિભાગ લોકોને અપીલ કરી હતી। ફરી એક વખત અમરેલી જિલ્લામાં 1 સાથે મોટા પાયે વેક્સિનેશન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, તો અમરેલી જિલ્લામાં 1 માર્ચ 2021થી રસીકરણ અભિયાનનો શુભારંભ થયો હતો। કોરોનાની ત્રીજી લહેર સમી હતી, લાંબા સમયથી જિલ્લામાં 1 પણ કોરોનાનો કેસ નોંધાયો નથી, આવા સમયે રસીકરણની કામગીરી પણ ઓછી થઈ હતી, તો પણ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા ફરી વખત રસીકરણમાં બાકી રહેલા લોકોને રસી આપવા માટે મેગા વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કર્યું છે। રવિવારે જિલ્લાભરમાં 250 સ્થળે 1.55 લાખ લોકોને રસી અપાશે, જેમાં આરોગ્ય વિભાગની જુદી જુદી ટીમો જોડાશે। મેગા વેક્સિનેશન ડ્રાઈવમાં 12-14 વર્ષની વયમર્યાદા ધરાવતા અને રસીકરણમાં બાકી રહેલા 25,000 બાળકોને પ્રથમ ડોઝ, 23,000ને બીજો ડોઝ, 15-17 વર્ષની ઉંમર ધરાવતા 38,000 કિશોરોને પહેલો તથા 9,000ને બીજો ડોઝ અપાશે।
भावनगर जिला महुआ तालुकाना मोटा खूंटवाड़ा गामना सामूहिक केन्द्र में सुविधाना अभावे लोकोमां हालाकी सर्जाई छे। दर्दीओने पीवा माटे पाणीना पाउच पण बहारथी वेचता लावी दर्दीओने पाणी पीवड़ावू पड़े छे। मोटा खूंटवाड़ा सामूहिक आरोग्य केन्द्र में सुविधानो अभाव जोवा मळ्यो छे, तो बंद पंखा नीचे प्रसूति सारवार अर्थे आवेला बहेनोने सारवार आपवामां आवे छे। आ अंदाजित 10-15 ગામડાઓના લોકોને આરોગ્ય સારવાર લેવા માટે મોટા ખૂંટવાડા ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રને વડા મથક તરીકે ગણાવવામાં આવે છે। મોટા ખૂંટવાડામાં જ્યારે હાલ રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે તેના કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। એવા સમયે મોટા ખૂંટવાડા ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રસૂતિ વોર્ડમાં જાણે લાવારસ નીકળતું હોય તેવું લાગી રહ્યું છે, અને પંખા વગરના વોર્ડમાં બહેનો સારવાર આપવામાં આવે છે। સ્થાનિક લોકો દ્વારા ફરજ પરના સ્ટાફને પંખા બંધ છે તેમ જણાવવામાં આવ્યું, તો સ્ટાફ દ્વારા પણ કહેવામાં આવ્યું કે સરકાર તમને તમામ સુવિધાઓ ન પૂરી પાડી શકે એવું સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું, અને સ્ટાફવાળા તમામ રૂમમાં ચાલુ પંખા જોવા મળે છે। તાત્કાલિક ધોરણે ગામના 4-5 વ્યક્તિઓ દ્વારા સ્વખર્ચે નવો પંખો પ્રસૂતિ વોર્ડમાં મૂકવામાં આવ્યો। જ્યારે એક તરફ સરકાર વિકાસની અને આરોગ્યની વાતો કરે છે અને આરોગ્યલક્ષી કરોડોના બજેટ મંજૂર થયાના જાહેર સભાઓમાં મોટા તાઇફાઓ મારવામાં આવે છે, તો દર્દીઓને દરેક પ્રકારની આરોગ્ય સારવાર અને સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। પરંતુ જવાબદાર તંત્રની બેદરકારીના કારણે મોટા ખૂંટવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। આ વર્ષે ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે। તાપમાનનો પારો સતત મહત્તમ નોંધાઈ રહ્યો છે અને ગરમીનો પારો રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે, જેની સીધી અસર સમગ્ર જનજીવન પર વર્તાઈ રહી છે। ત્યારે કચ્છ જિલ્લામાં ઉનાળાના દિવસોમાં ભારે તાપથી અનેક લોકોની તબિયત વ્યાપકપણે બગડી રહી હોવાનું સામે આવી રહ્યું છે। છેલ્લા 1.5 માસ દરમિયાન વિવિધ બીમારી અંગે 108 કુલ 1150 જેટલા ઇમરજન્સી કોલ મળી ચૂક્યા છે, જેમાં એપ્રિલ માસમાં 726 અને ચાલુ માસમાં 324 જેટલા કેસ 108 દ્વારા સ્વીકારવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। કચ્છ 108ના પ્રોગ્રામ મેનેજર બળદેવ રબારીએ મીડિયા સમક્ષ વિગતો આપતા જણાવ્યું હતું કે હાલ પડી રહેલી ગરમીની અસર લોકો પર પણ પડી રહી હોય તેવું 108ને મળતા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। છેલ્લા 1.5 માસ દરમિયાન ચક્કર આવવા, ઝાડા, ઉલટી અને શ્વાસ રૂંધાવા સહિતની બીમારી ધરાવતા તાકીદના કુલ 1150 જેટલા કોલ મળ્યા છે। દર્દીઓને નજીકના દવાખાને અને વધુ સારવાર માટે મુખ્ય કેન્દ્ર ધરાવતા દવાખાને પહોંચાડવામાં આવે છે, ત્યારે લોકોને દિવસના મધ્યાહન સમયે ખાસ સાવધાની રાખવાની જરૂર છે। અતિ જરૂર હોય તો જ ઘરની કે કામના સ્થળેથી બહાર નીકળવું અને ખૂબ જ પ્રમાણમાં પાણી કે પ્રવાહી પીવાનું રાખવું જોઈએ। ગુજરાત એક્સપ્રેસમાં બસ આટલું જ, વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત।